વર્ષ બાદ ઉજવાઈ રહ્યા છે. કોરોના કાળમાં તમામ તહેવારો લોકડાઉનના કારણે બંધ હતા અને લોકો ભેગા ન થાય તે માટે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું અને કોરોનાની મહામારીને લઈને સમગ્ર ધાર્મિક સ્થળો પણ મંદિરો માટે દર્શન માટે બંધ રાખવામાં આવ્યા હતા. પરંતુ આ વર્ષે કોરોનાની કહેર ઓછો થતાં છૂટછાટ આપવામાં આવી છે ત્યારે બે વર્ષ બાદ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. અમદાવાદના ઓઢવ ખાતે હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે બે વર્ષ બાદ ઠેર ઠેર હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. બે વર્ષ માટે જાણે કે રજા પાડવામાં આવી હોય, ગેપ પાડવામાં આવી હોય તે પ્રમાણે કોરોના કાળને લઈને આ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી નહોતી. પરંતુ આ વર્ષે હનુમાન જયંતિની ઉજવણી સમગ્ર દેશભરમાં કરવામાં આવી રહી છે. અમદાવાદ ઓઢવ વેપારી મહામંડળ દ્વારા શ્રી રોકડિયા હનુમાનજી મંદિરમાં ભવ્યતા ભવ્ય ઉજવણી કરવામાં આવી. અમદાવાદ ઓઢવ વેપારી મહામંડળના વેપારીઓએ હનુમાન જયંતિની અનોખી ઉજવણી કરી હતી. વહેલી સવારથી દાદાને રીઝવવા હનુમાન ભક્તોએ કતારોની કતાર લગાવી હતી. લાંબી લાંબી કતારો જોવા મળી હતી. આ પ્રસંગે મહાપ્રસાદ સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આંકડાની માળા સાથે દાદાની પ્રતિમાને શ્રદ્ધા સાથે સિંદૂર ચડાવવામાં આવ્યું હતું. છેલ્લા 16 વર્ષથી સમસ્ત ઓઢવ વેપારી મહામંડળ સતત હનુમાન જયંતિની ઉજવણી કરતું આવે છે અને કરે જ છે. ત્યારે આ વર્ષે 2 વર્ષની ગેપ બાદ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શોભાયાત્રા સાથે વેપારીઓ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનકીના જય ઘોષ સાથે હનુમાનજી મહારાજને રીઝવવા માટે આ શોભાયાત્રામાં પણ જોડાયા હતા અને હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. હનુમાન જયંતિની ઉજવણી પ્રસંગે આજે દેશભરમાં અનેક જગ્યાએ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આમ હૃદય સમા આસ્થાનું પ્રતીક એવા હનુમાનજી મંદિર એ તમામ મંદિરો અને માં આજે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આમ પણ ચૈત્રી પૂનમ એટલે હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ અને આ પ્રાગટ્ય દિવસના નિમિત્તે મહોત્સવ સ્વરૂપે વિશ્વભરમાં આસ્થા સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે અમદાવાદમાં પણ તમામ હનુમાનજીના મંદિરોમાં આ ઉજવણી કરવામાં આવી હતી અને તેમના જન્મદિવસની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે.